भविष्यवाणी किया गया है और जो तापमान में जो उच्चतम और लघुतम तापमान में आ, अगले चार पाँच दिन तक तो ज़्यादा परिवर्तन नहीं होने का भी भविष्यवाणी किया गया है और जो मैक्सिमम टेम्परेचर दर्ज किया गया है उत्तरी गुजरात क्षेत्रों में दिशा में थर्टी नाइन पॉइंट सेवन डिग्री सेंटीग्रेड और आपका सौराष्ट्र कस में ज़्यादा टेम्परेचर जो दर्ज किया है कांधला में थर्टी नाइन पॉइंट सेवन वन डिग्री सेंटीग्रेड આજે કાળી ચૌદસ અને આ અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં માતાજીના દર્શનાર્થી લોકોની ભીડ ઉમટી છે કહેવાય છે કે મા શક્તિની ઉપાસના કરવાથી નકારાત્મક શક્તિ દૂર રહે છે અને તેથી લાલ દરવાજા ખાતે મા ભદ્રકાળીના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી છે ભદ્રકાળી મંદિરમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના કરાય છે આજે માતાજીનું તમે સ્વરૂપ પણ દેખશો તો એ મહાકાળી માતાના સ્વરૂપમાં છે જે કાળી ચૌદશના દિવસે બહુ શુભ કહેવાય છે જે મહાકાળી માના જે આશીર્વાદ છે એ બધા નગરજનોની ઉપર એક સરખા છે એ માટે જેમને મહાકાળી માને ભદ્રકાળી માના રૂપથી નગરદેવીના રૂપમાં જાણવામાં આવે છે મનમાં પણ આપણને ખૂબ શાંતિ મળે છે આપણા કંઈ બી કંઈ તકલીફ હોય છે એનું નિવારણ થાય છે અને આપણે મનથી આપણે સુખી થઈએ છીએ એ માતાજીની એટલી અસીમ કૃપા છે અમદાવાદમાં દિવાળીના તહેવાર નિમિત્તે શહેરના રસ્તા અને ગાર્ડન તેમજ ચાર રસ્તા પર ઝળહળતી રોશની કરાઈ છે તો વર્લ્ડ હેરિટેજ સિટીની સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા છે શહેરમાં રાજમાર્ગો ઝળહળતી લાઇટથી જળહળી ઉઠ્યા છે અને સુંદર ભાસી રહ્યા છે દિવાળી પર્વને લઈને રંગબેરંગી લાઇટિંગથી અમદાવાદ શહેરને શણગારાયું છે દિવાળીના પર્વની તૈયારીઓ કરવામાં આવી છે અયોધ્યા અઠ્યાવીસ લાખ દીવડાઓથી જગમગશે પ્રભુ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી આ પ્રથમ દિવાળી છે અને અયોધ્યામાં પાંચસો વર્ષ પછી આવેલા આ પર્વની ઉજવણી માટે ત્રણ દિવસથી થનગણાટ દેખાઈ રહ્યો છે પુષ્પક વિમાન દ્વારા ભગવાન રામ માતા સીતા અને લક્ષ્મણજી તેમજ હનુમાનજીનું આગમન થશે તો ખાસ કાર્યક્રમ પણ યોજાશે અને ખાસ કાર્યક્રમ માટે પંદરસો સ્વયંસેવકો જોડાયા છે અહીંયા ગાયના ગોબરમાંથી બનેલા દીવાને પ્રજ્વલિત કરવાની તૈયારી છે અને જે સંપન્ન કરવામાં આવી છે રામલલ્લા માટે દિવાળીના અવસર નિમિત્તે વિશેષ પરિધાન તૈયાર કરાશે આ વિશેષ પરિધાન તેઓ પહેરશે આ દિવસે અહીંયા રામલલ્લાને વિશેષ ભોગ પણ અર્પિત કરાશે કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે રાજકોટ સહકારી બેંકની મોટી જાહેરાત છે રાજકોટ મોરબી જિલ્લાના ખેડૂતો માટે મોટી જાહેરાત છે ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડીયાએ કરી છે જાહેરાત સહકારી બેંક દ્વારા એક હજાર કરોડ લોન સહાયની કરી છે જાહેરાત ઝીરો ટકા વ્યાજે એક વર્ષ માટે લોનની જાહેરાત કરાય છે ખેતરો હેક્ટર દીઠ દસ હજાર રૂપિયા અને વધુમાં વધુ પાંચ હેક્ટર પર લોન મેળવી શકશે એક ખેડૂત વધારેમાં વધારે પચાસ હજાર રૂપિયાની લોન લઈ લઈ શકશે તો ખેડૂતોએ એક વર્ષમાં વગર વ્યાજે લોન પરત કરવાની રહેશે ખેડૂતોએ કોઈ જ પ્રકારની જામીન આપવાની રહેશે નહીં લોન મેળવવા માટે કોઈપણ પ્રકારની જામીન મોર્ગેજ સહિતની કોઈ પણ આવશ્યકતા નહીં રહે માત્ર ખેડૂતોએ મંડળીએ જઈ અને લોન મેળવવાની રહેશે ઝીરો ટકાએ એક હજાર કરોડ રૂપિયા રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂત કે જે અમારી અલગ અલગ મંડી સાથે બેંક સાથે જોડાયેલા છે એના માટે જાહેર કરું છું હેક્ટરે દસ હજાર રૂપિયાને વધારે વધારે પાંચ હેક્ટર સુધી એટલે પચાસ હજાર રૂપિયા એક ખેડૂત ખાતેદારને એવી રીતે એક હજાર કરોડ રૂપિયાની આજે વધારાની લોન ઝીરો ટકાના વ્યાજે જાહેરાત કરું છું વાત કરીશું વાવ પેટા ચૂંટણીની તો જેને લઈને એક સમાચાર આવી રહ્યા છે ભૂરાભાઈ ઠાકોરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે છે કૌટુંબિક કાકા ભૂરાભાઈ ઠાકોર ભાજપને સમર્થન સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે તો વાવમાં છેલ્લી ઘડીએ ધમાચકડી મચી છે અને ભાજપ કોંગ્રેસ બંને અપક્ષ ઉમેદવારોને બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તો હવે ગોવિંદ રામ ગામોટ બાદ હવે સાંસદ ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરે પણ અપક્ષ ફોર્મ પાછું ખેંચી ભાજપને સમર્થન જાહેર કર્યું છે ભુરાજી ઠાકોર રાધનપુરના ભાજપ ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાથે સુઈ ગામ એસડીએમ કચેરીએ પહોંચ્યા અને ફોર્મ પરત ખેંચીને ભાજપને સમર્થન જાહેર કર્યું છે તો એક તરફ માવજી પટેલ ભાજપનું ટેન્શન વધારી રહ્યા છે અને બીજી તરફ ભુરાજી ઠાકોરે હવે ગેનીબેનને ઝટકો આપ્યો છે

તો ત્યારે న్యూస్ 18 સાથેની વાતચીતમાં गोविंदराम ગામોટે કર્યા છે મોટો ખુલાસા બ્રહ્મ સમાજના गोविंदराम ગામોટે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ફોર્મ પરત ખેંચ્યું હોવાનું જણાવ્યું છે અત્યારે આપણી સાથે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર અને ભાજપને સમર્થન આપીને ફોર્મ પરત ખેંચનાર ગોવિંદરામ ગામોટ છે આપણી સાથે આપ ભાજપને સમર્થન આપ્યું છે શું કહી કેમ સમર્થન આપવું પડ્યું હું જન્મજાતથી ભારતીય જનતા પાર્ટીમાં છું જ્યારે મેં ઉમેદવારી પત્રક દાખલ કર્યું ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીને અને મારા બ્રહ્મ સમાજને ધ્યાનમાં રાખીને જ ઉમેદવારી કરી હતી અને જ્યારે ફોર્મ ખેંચવાની વાત આવી ત્યારે બ્રહ્મ સમાજ વિશાળ સંખ્યામાં અમારા સંસ્થામાં ઉપસ્થિત હતા બ્રહ્મ સમાજનો આદેશ અને ભારતીય જનતા પાર્ટીનો આદેશ શિરો રાખી મેં મારું ઉમેદવારી પત્રક ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના સમર્થનમાં પાછું ખેંચેલ છે આપણે સમાજના હિત માટે મેં મારું ફોર્મ દાખલ કરેલું હતું ભાજપે કોઈ કમિટમેન્ટ કરી છે કોઈ હોદ્દો આપવાની વાત હોય અથવા બ્રહ્મ સમાજનું કોઈ કામની વાત હોય કમિટમેન્ટ થઈ મારી જિંદગીમાં મેં ક્યારે હોદ્દો કે બીજા કોઈ પણ પ્રકારનો લોભ લાલચ મેં રાખેલું નથી અને ચોક્કસ મારા બ્રહ્મ સમાજના કોઈ નાના મોટા કામ હોય એના માટે મેં શરતો મૂકી છે અને પાર્ટી મંજૂર રાખી છે તમે તો ફોર્મ પરત ખેંચી લીધું છે પરંતુ માવજીભાઈ પટેલ જે છે શું લાગે છે ફોર્મ ભરત ખેંચશે કે પછી ભાજપ માટે અને કોંગ્રેસ માટે બંને માટે કાટારૂપ રહેશે હવે મને એટલો બધો વિશ્વાસ છે કે માવજીભાઈ પટેલ ચોક્કસ બહુ અનુભવી માણસ છે રાજકારણના ખેલાડી છે એટલે ત્રણ વાગ્યા સુધીમાં ચોક્કસ કંઈક વિચાર કરીને સારો રસ્તો કાઢશે ભાજપ જોડે જ રહેશો સમર્પિત હતો છું અને જિંદગી પર રહીશ

એનસીસી અને માર્ચિંગ બેન્ડની પોલીસની સોળ માર્ચિંગ ટુકડીઓ ધરાવતી યુનિટી ડે પરેડના સાક્ષી બનશે તો ખાસ આકર્ષણોમાં એનએસસીની હેલ માર્ચ ટુકડી બીએસએફ અને સીઆરપીએફના પુરુષો અને મહિલા બાઇકરો દ્વારા સાહસિક પ્રદર્શન બીએસએફ દ્વારા ભારતીય માર્શલ આર્ટના સંયોજન પરનો શો પણ યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે ગુજરાત મુલાકાત દરમિયાન એકતા દિવસની ઉજવણી જે છે તે યોજાવાની છે અને તેમાં વિશેષ એકતા પરેડની અંદર તેઓ હાજરી આપવાના છે દ્રશ્યો તમારી સાફ રીતે જોવા મળી રહ્યા છે કે એકતા આ ગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો કે જ્યાં વિવિધ બટાલિયનના જે જવાનો જે છે તે અહીંયા પરેડ જે છે તે કરશે દર વર્ષની માફક આ વર્ષે પણ એકત્રીસ ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સર વલ્લભભાઈને પુષ્પાંજલિ કરશે ને ત્યારબાદ એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પ્રતિજ્ઞાનું સંચાલન પણ અહીંયાથી કરવાના છે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાનાર પરેડ શો જે છે તે પણ આ જ મંચ ઉપરથી નિહાળશે મહત્ત્વનું એ છે કે આ પરેડની અંતર્ગત નવ રાજ્યો એક કેન્દ્રશાસિત પ્રદેશ ચાર કેન્દ્રીય સશક્ત પોલીસ દળો એનસીસી માર્ચિંગ બેન્ડની પોલીસ સહિતની સોળ ટુકડીઓ જે છે તે યુનિટી ડેની અંદર પરેડની સાક્ષી જે છે તે બનવાના છે ખાસ કરીને વાત કરવામાં આવે તો એનએસજી હેલની માર્ચની ટુકડી બીએસએફની સીઆરપીએફના પોલીસ સહિતના જવાનો જે છે તે કર્તબો જે છે તે નિહાળશે અને સૂર્યકિરણ પોસ્ટનો પણ સમાવેશ જે છે તે કરવામાં આવ્યો છે એમ અહીંયા આ પ્રકારની જે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે ઠીક સવારમાં સાત વાગે પ્રધાનમંત્રી પુષ્પાંજલિ કરશે અને ત્યારબાદ સીધા આ પરેડ ગ્રાઉન્ડ ખાઉ ખાતે પહોંચી અને પરેડનું નિરીક્ષણ કરશે અને સંચાલન પણ કરશે અને એકતા દિવસની ઉજવણી જે છે તેમાં સહભાગી થશે કે પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રી માળી ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા